હલો કેમ છો મિત્રો, આપ સૌ મજામાં છો મિત્રો? મેથ્સના વિડીયો લેક્ચરમાં સૌનું સ્વાગત છે મિત્રો. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.4 ઓકે પ્રાથમિક હાર પ્રક્રિયાઓની મદદથી આપેલા શ્રેણિકના વ્યસ્ત શ્રેણિક મેળવવાના દાખલા પૂરા કર્યા મિત્રો. હવે પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય 3ના દાખલાઓ બાકી છે મિત્રો. તો આપણે પ્રકીર્ણ ઉદાહરણ નંબર 26થી સ્ટાર્ટ કરીએ. આપણે તો 26માં ઉદાહરણની અંદર ગાણિતીય અનુમાનની મદદથી આપેલા વિધાનને સાબિત કરવાના થશે. તમે 11માં ભણી ગયા છો. ચેપ્ટર નંબર કયું મિત્રો હતું? ચોથા નંબરનું ચેપ્ટર, ચોથું ચેપ્ટર છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત હતું 11માં ધોરણનું. એની અંદર કોઈ પણ આપેલું જે વિધાન છે એ પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે એવું આપણે સાબિત કરવું હોય તો એના માટે શું કરતા હતા મિત્રો? તો કે 3 સ્ટેપમાં આપેલા વિધાનને સાબિત કરતા હતા. એક એન બરાબર 1 માટે સત્ય છે એમ સાબિત કરવાનું, પછી એન બરાબર કે માટે આપેલું વિધાન સાચું છે એમ ધારી લેવાનું, અને એના પછીનું તરતનું સ્ટેપ એટલે કે એન બરાબર કે પ્લસ 1 માટે આપેલું વિધાન સત્ય છે એમ સાબિત કરવાનું. એ સાબિત કરવા માટે આપણે જે એન બરાબર કે માટે જે વિધાન ધાર્યું હોય એનો ઉપયોગ એન બરાબર કે પ્લસ 1 વાળું વિધાન જ્યારે સાબિત કરીએ ત્યારે એની અંદર કરવાનો છે. તો આ વિધાનને આપણે આ રીતે વ્યાપક સ્વરૂપમાં જે આ પ્રમાણે આપ્યું હોય, શ્રેણિક એ બરાબર એના ઘટકો છે એ ત્રિકોણમિતિય વિધેયો આપ્યા છે, કોસ થીટા, સાઇન થીટા, માઇનસ સાઇન થીટા અને કોસ થીટા હોય તો એની એન ઘાત, ચલો 2 ઘાત હોય કે 3 ઘાત હોય ત્યાં સુધી તો આપણે ગુણાકાર કરીને પણ કામ કરી શકીએ, પણ વ્યાપક સ્વરૂપમાં જ્યારે એન બિલોંગ્સ ટુ એન માટે એટલે કે એની 100 ઘાત આપી હોય કે 200 ઘાત આપી હોય તો પણ આ દાખલામાં આ રીતે જ થશે, વ્યાપક સ્વરૂપેનું આ થશે. તો આવા દાખલાઓને તમે જો વ્યાપક સ્વરૂપવાળા જેટલા પણ આપણે આવશે એ બધા ગાણિતીય અનુમાનની મદદથી સાબિત થશે, અને જો તમે એના વ્યાપક સ્વરૂપ યાદ રાખી લેશો મિત્રો તો આ એમસીક્યુની અંદર પૂછાશે તો તમને અહીંયા એન નહીં આપે, ઓકે એ આપશે અને એની માનો કે 2022 ઘાત આપી દે, ઓકે તો 2022 હોય કે 2050 ઘાત હોય કાંઈ ફેર નથી પડતો, એનો ફેર છે અહીંયા એન આવે છે, અહીંયા જ થવાનો છે. એટલે એની એન ઘાત કરવું તો સામે ફેર શું પડે છે? તો કે અહીંયા જે થીટા હતો એને બદલે અહીંયા એન થીટા એન થીટા એન થીટા થઈ જાય છે. આવું પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે, દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આપણે સાબિત કરવાનું છે. તો આ દાખલાને આપણે ગાણિતીય અનુમાનની મદદથી 3 સ્ટેપમાં આ રીતે સાબિત કરશું. ધ્યાન આપજો મિત્રો, અહીંયા પહેલું શું કરવાનું આપણે? તો કે આપેલું જે વિધાન છે આખું એને આપણે P ઓફ N તરીકે ધારી લેવાનું. ધારો કે P ઓફ N તરીકે જો A બરાબર ઓકે કોસ થીટા માઇનસ સાઇન થીટા અને કોસ થીટા હોય તો A રેસ ટુ એન બરાબર કોસ એન થીટા માઇનસ સાઇન એન થીટા અને કોસ એન થીટા ફોર ઓલ એન બિલોંગ્સ ટુ એન. ઓકે ચાલો પી ઓફ એન તરીકે ધારી લીધું છે. હવે આપણું પહેલું સ્ટેપ એન બરાબર 1 માટે, ઓકે એન બરાબર 1 માટે એની લેફ્ટ હેન્ડ સાઈડ આ જે વિધાન સાબિત કરવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ જોવાની. તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એ રેસ ટુ એન બરાબર એ રેસ ટુ 1 બરાબર એ. તો આની લેફ્ટ હેન્ડ સાઈડમાં એન બરાબર 1 મૂકવાથી આ જે આપેલું છે એની લેફ્ટ હેન્ડ સાઈડ એ થઈ ગઈ છે. તો રાઈટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ આપણને જે આપી છે કોસ એન થીટા એની જગ્યાએ અહીંયા હું એનની જગ્યાએ 1 મૂકી દઉં છું એટલે 1 થીટા અને સાઇન 1 થીટા માઇનસ સાઇન 1 થીટા અને કોસ 1 થીટા બરાબર આ શું થઈ ગયું મિત્રો? તો કે કોસ થીટા માઇનસ સાઇન થીટા પછી આ સાઇન થીટા અને આ કોસ થીટા, મતલબ કે આ લેફ્ટ હેન્ડ સાઈડ એ થઈ ગઈ, રાઈટ હેન્ડ સાઈડ છે એ બરાબર જે આપણને આપ્યું છે એના જેટલી જ થઈ ગઈ. તો આપણે કહી શકીએ કે તેથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, કારણ કે એ તો આપણને આપેલું જ છે એટલે એ બે સરખા છે એવું આપણે કહી શકીએ. તેથી પી ઓફ 1 સત્ય છે, એન બરાબર 1 માટે આ સાચું છે એમ આપણે સાબિત કરી દીધું છે. હવે એન બરાબર કે માટે આપણે ધારી લેશું વિધાનને. ધારો કે
एन बराबर के माटे धारो के पी ऑफ के सत्य छे। पी ऑफ के सत्य छे एनो मतलब एवो थियो के सत्य छे तेथी ए रेस टू आमां जे एन छे एनी जग्याए के ए रेस टू के बराबर कोस के थीटा माइनस साइन के थीटा पछी साइन के थीटा अने आया कोस के थीटा थासे फॉर ऑल k belongs to n માટે આને નંબર 1 આપી દેવાનો છે આપણે ઓકે આ a raised to k માટે આનો જ ઉપયોગ કરવાનો છે આ તો છે જેમાં કાઈ k કે આવતો નથી એટલે મૂકવાની જરૂર નથી ચાલો આ a raised to k માટે આપણે ધારી લીધું છે હવે n બરાબર k plus 1 માટે આપણે સાબિત કરશું તો અહીંયા ઉપર આવી જાઓ મિત્રો ત્રીજું સ્ટેપ આપણો n બરાબર k plus 1 માટે p of k plus 1 सत्य छे तेम साबित करवा साबित करीशुं के शू साबित करशु तो के a रेस टू के प्लस वन बराबर कोस ऑफ के प्लस वन इंटू थीटा माइनस साइन ऑफ के प्लस वन इंटू थीटा साइन ऑफ के प्लस वन इंटू थीटा अने कोस ऑफ के प्लस वन इंटू थीटा ओके આવું આપણે સાબિત કરશું કે પ્લસ વન માટે ઓકે ચાલો હવે એની લેફ્ટ હેન્ડ સાઈડ લેશું હવે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એ રેસ ટુ કે પ્લસ વન હવે એ રેસ ટુ કે પ્લસ વન છે ને એ ઇન્ટુ એ રેસ ટુ કે લખી શકીએ અથવા તો એ રેસ ટુ કે ઇન્ટુ એ બે સરખું છે આ ડાવડે ગમે એમ લખો એનાથી કાંઈ ફેર પડતો નથી ઓકે એ રેસ ટુ કે પ્લસ વન એટલે એ ઇન્ટુ એ રેસ ટુ કે ચાલો એ આપણી પાસે છે कोस थीटा माइनस साइन थीटा अने अथवा तो चलो आम राखो ए रेस टू के अने आया ए रेस टू वन तो आया ए रेस टू के छे परिणाम एक ऊपर थी आपणे लखी नाखशुं ए रेस टू के माटे कोस के थीटा माइनस साइन के थीटा अने कोस के थीटा एना गुणक में ए छे तो ए कोस थीटा माइनस साइन थीटा अने कोस थीटा हवे आ बे श्रेणी जे गुणाकार में छे तो एनो गुणाकार आपणे करशुं आ रीते एनो गुणाकार थाशे एनो गुणाकार करशुं एटले पहेली आर अने पहेलो स्तंभ आनो आनी साथे गुणाकार एटले कोस के थीटा इंटू कोस थीटा वत्ता साइन के थीटा आनो बेनो गुणाकार थाशे एटले माइनस आवशे तो वच्चे माइनस करी दऊं छुं साइन के थीटा इंटू साइन थीटा ओके हवे आनो आनी साथे गुणाकार हवे ए थोड़ुं पाछळ जाशे एटले मारे लखवामां थोड़ुंक अघरुं थशे अच्छा चलो आनी नीचेनुं बाजुनुं स्टेप छे ए तमे आया छे एम समजजो અહીંયા જે સ્ટેપ છે ને એ બાજુમાં જ તમે લખજો તમે થોડું આ બાજુથી પેજમાં લખો ત્યારે પણ સાવ આ બાજુ હાંસિયાની નજીકથી લખવું નહીં તો આમ પૂરું નહીં થાય મારે તો જો કે આ બાજુ લખાણું જ છે એટલે જગ્યા થોડીક ઓછી જ રહેશે પણ અહીંનું સ્ટેપ બાજુનું છે હું અહીં લખું છું પહેલી હાર બીજો સ્તંભ એટલે કોસ કે થીટા ઇન્ટુ સાઇન થીટા અને આ બેનો ગુણાકાર વત્તા સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા ઓકે ચાલો આ પહેલું સ્ટેપ થયું છે ચાલો હવે બીજી આર પહેલો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર થશે માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા અને આનો બેનો ગુણાકાર થશે માઇનસ કોસ કે થીટા ઇન્ટુ સાઇન થીટા હવે એની બાજુમાં જે અહીંયા આવશે ને એ હું અહીંયા લખું છું ઓકે તમે થોડું મિત્રો લખવામાં ધ્યાન રાખજો ઓકે જે અહીંનો બાજુનો ઘટક છે એ મેં નીચે લખ્યો છે એટલું ધ્યાનમાં લેજો ચાલો હવે બીજી આર બીજો સ્તંભ એટલે માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા અને આનો આની સાથે ગુણાકાર એટલે વત્તા કોસ કે થીટા ઇન્ટુ કોસ થીટા ઓકે ચાલો
तो हवे आनी अंदर जोशो तो आ तमे जोशो तो कोको सासा एटले कोस कोस साइन साइन कोस नुं सूत्र बनी गयुं छे अने के थीटा अने थीटा छे आल्फा बीटा नी जगह एटले आ थई गयुं कोस के थीटा माइनस छे एटले प्लस थीटा पछी आ बीजुं पद छे एमां कोस साइन साइन कोस एटले सा को कोसा एटले न्या सूत्र थई गयुं साइन के थीटा वत्ता थीटा सॉरी छेद नहीं પછી આ બેમાંથી માઇનસ કોમન કાઢી લઈ એટલે એ પણ સાઇનનું સૂત્ર થઈ જશે સા કો કો સા બેમાંથી માઇનસ કોમન અને વચ્ચે પ્લસ થઈ ગયા હશે એટલે કે થીટા પ્લસ થીટા અને છેલ્લું છે સૂત્ર એમાં સા કો કો સા સા ઓકે આગળ પાછળ પદ છે ખાલી એટલે એ કોસનું સૂત્ર બનાવશે કોસ કે થીટા પ્લસ થીટા ચાલો આ થયું આપણું કે થીટા પ્લસ થીટામાં હવે એના બરાબર કોસ આમાંથી તમે થીટા કોમન કાઢી લેશો એટલે કે પ્લસ વન ઇન્ટુ થીટા માઇનસ સાઇન કે પ્લસ વન ઇન્ટુ થીટા એ જ રીતે અહીંયા સાઇન કે પ્લસ વન ઇન્ટુ થીટા એ જ રીતે અહીંયા કોસ કે પ્લસ વન ઇન્ટુ થીટા તો આ જ આપણી રાઇટ હેન્ડ સાઈડ થઈ ગઈ છે મિત્રો કે પ્લસ વન માટે આપણે સાબિત કરી દીધું ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ તેથી પી ઓફ કે પ્લસ વન સત્ય છે ઓકે તેથી પી ઓફ કે પ્લસ વન સત્ય છે એવું આપણે બતાવી દીધું છે હવે તમે અહીંયા લખી નાખજો કે તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ એન સત્ય છે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ એન સત્ય છે જો કદાચ દેખાતું ન હોય તો હું એક વખત બોલી જાઉં છું ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ એન સત્ય છે આવું ત્યાં લખ્યું છે આપણે તો ગાણિતીય અનુમાનથી સાબિત કર્યો છે એટલે આમ થોડોક આમ આપણને દેખાવમાં લેંધી લાગશે પણ અઘરો જરાય છે નહીં કારણ કે અહીંયા ખાલી સીધો ગુણાકાર કરવાનો છે ગુણાકાર તો તમને શ્રેણીકના ફૂલ ફાવે છે ગુણાકાર કર્યા પછી અંદર સૂત્ર બને છે સાઇન આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા પ્લસ બીટાના એ સૂત્ર બનાવી નાખો એટલે કે પ્લસ વન માટે સત્ય છે એમ સાબિત થઈ જાય તો નોંધી લો મિત્રો આ દાખલાને ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછી 27મા ઉદાહરણ પર આવો જો એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણીક હોય એ અને બી સંમિત શ્રેણીક છે એમ આપી જ દેવામાં આવ્યું છે તમને હવે સંમિત શ્રેણીક હોય તો શું થાય મિત્રો તો કે એનો ટ્રાન્સપોઝ મેટ્રિક એના જેટલો જ થાય એટલે કે એ ડેશ બરાબર એ થાય અને બી ડેશ બરાબર બી થાય ઓકે આ આપણને આપી દીધું છે હવે તો સાબિત કરો કે એ બી સંમિત હોય તો અને તો જ બે બાજુ ઉલટું સાબિત કરવાનું છે એટલે કે એ બી સંમિત હોય તો એ અને બી ના ગુણાકાર માટે એ બી બરાબર બી એ થાય એટલે કે સંમિત શ્રેણી એ અને બી સમાન કક્ષાના સંમિત શ્રેણીક હોય અને એ અને બી નો ગુણાકાર જો સંમિત શ્રેણીક હોય તો અને તો જ એ અને બી નો ગુણાકાર સમક્રમી છે એવું કહેવા માંગે છે તો આવું સંમિત શ્રેણીકો માટે થઈ શકે તો પહેલું જે વિધાન આપ્યું છે એને અનુસંધાનમાં જો એ અને બી સંમિત શ્રેણીક કો હોય તો શું લખી શકીએ તો એ ડેશ બરાબર એ અને બી ડેશ બરાબર બી ઓકે આને પરિણામ એક આપી દઈએ આનો ઉપયોગ આપણે આગળ સાબિત કરવા માટે કરશું મિત્રો ઓકે ચાલો હવે આપણે એ બી સંમિત લઈ અને એ અને બી ના ગુણાકાર માટે એ બી સંમિત છે એમ લઈને એ બી બરાબર બી એ સાબિત કરી એટલે પહેલા આમ સાબિત કરશું એક બાજુ આ એમ્પ્લાઇઝ એટલે ધારો કે એ બી નો ગુણાકાર સંમિત છે હવે એ બી નો ગુણાકાર સંમિત છે તેથી શું થશે એ બી નો ડેશ બરાબર એ બી આને નંબર બે આપી દઉં એ બી સંમિત છે તેથી એ બી નો ડેશ બરાબર એ બી થાય હવે
હવે આપણે ફરી પાછું AB ડેશ લઈ છે ઓકે ફરી પાછું એક આ AB ડેશ બરાબર AB થાય કોના આધારે લખું તો કે AB સમમિત છે એટલે AB નો ડેશ બરાબર AB થાય ઈ એની સમમિતતાના આધારે લખું હવે આપણે AB ડેશ લઈ છે હવે AB ડેશ બરાબર આપણે પરિવર્ત શ્રેણિકનો ગુણધર્મ શું કહે છે કે બેને સેપરેટ ડેશ આપો તો આ B ડેશ ઇનટુ A ડેશ થાય ઓકે પરિવર્ત શ્રેણિકનો गुणधर्म एना गुणधर्म ना आधार आपने कही सकिए कि AB डेश बराबर B डेश इनटू A डेश थाय अने परिणाम एक ऊपर थी B डेश नी जगह B अने A डेश नी जगह A मुकी दे एटले आ B इनटू A तो आ आपने AB डेश बराबर B इनटू A मेळ्यु छे आया आपने परिणाम एक पर थी लखीए आज आयु परिणाम त्रण आपू छू तो परिणाम बे अने त्रण एनी डाबी बाजू सरखी छे जमणी बाजू सरखी थाय एटले परिणाम बे अने त्रण पर थी शू कही सकिए ए बी बराबर बी ए छे एम कही सकिए एटले ए बी सममित लय अने ए बी बराबर बी ए छे एवुं आपणे बतावी दीधुं जेमां आपणे ए बी ए अने बी बे सेपरेटली सममित छे एनो उपयोग कर्यो छे खास पहला ए बी सममित छे एना आधारे आ विधान बीजुं लख्युं छे पछी ए बी डेश बराबर बी डेश इंटू ए डेश थाय परिवर्त श्रेणीना गुणधर्मना आधारे अने पछी आनी बेनी डाबी बाजू सरखी छे एटले जमणी बाजू सरखी थाय एना उपरथी आपणे ए बी बराबर बी ए छे एवुं बतावी दीधुं छे हवे एनाथी उल्टुं आपणे साबित करवानुं छे एटले के आ एम्प्लाइज कर्युं हतुं हवे एनो प्रतीक एटले के उल्टो एरो आपणे साबित करशुं के आ बाजू एटले के हवे ए बी बराबर बी ए लई लेशुं ए बी सममित छे एम साबित करशुं धारो के ए बी बराबर बी ए छे चा ए बी बराबर बी ए छे एना आधारे आपणे ए बी सममित छे एवुं बतावुं छे तो ए बी नो डेश बराबर आपणे जाणीए छीए के बी डेश ए डेश थाय परिवर्त श्रेणीकनो गुणधर्म छे ओके एना आधारे हवे बी डेश अने ए डेशनी जगह परिणाम एक उपरथी बी अने ए मूकी शकीए आया बी अने ए केना उपर थी तो के एक पर थी अने बी ए बराबर ए बी तो आपणे धैर्युत छे तो एना आधारे आपणे आया ए बी लखी सकीए तो आया तमे जोई सको छो के ए बी डेश बराबर ए बी आवी गयुं छे ओके आने नंबर तमारे चार आपवो होय तो आपी सको ने अहीं लखी सको के चार पर थी આપણે બી એ બરાબર એ બી લખ્યા તો એ બી ડેશ બરાબર એ બી થઈ ગયું મતલબ એ બી છે એ કેવો થઈ ગયો સમમિત થઈ ગયો તેથી એ બી સમમિત છે ઓકે તો આપણે એક એ બી સમમિત લઈને એ બી બરાબર બી એ બતાવી દીધું ને એક વખત એ બી બરાબર બી એ લઈ અને એ બી સમમિત છે એમ બતાવી દીધું એટલે તો અને તો જ ડબલ એમ્પ્લાઇઝમાં આપણે બતાવી દીધું કહેવાય નોંધી લો મિત્રો આ દાખલાને ચાલો પછીના 28મા ઉદાહરણ ઉપર આવો 28મું ઉદાહરણ આ રીતે છે ધારો કે એ શ્રેણીક આપ્યો છે 2-1-3-4 બી શ્રેણીક આપ્યો છે 5-2-7-4 અને સી શ્રેણીક આપ્યો છે 2-5-3-8 એ બી સી 3-2x2 શ્રેણીક આપ્યા છે અને એવો શ્રેણીક ડી આપણે મેળવવાનો છે કે જે આ સમીકરણનું સમાધાન કરે સમીકરણ શું છે તો કે સી ડી માઇનસ એ બી બરાબર શૂન્ય શ્રેણીક ઓ ઓકે તો સી ડી હવે જો અહીંયા આ ત્રણેય શ્રેણીક છે એ બી સી ઈ 2x2 શ્રેણીક છે તો ડી શ્રેણીક છે ઈ પણ 2x2 શ્રેણીક જ થવાનું છે મિત્રો એટલા માટે આપણે શ્રેણીક ડી હવે અગાઉ પણ આવા દાખલા તો આપણે કરી જ ગયા છીએ પણ ત્યાં શ્રેણીકના ગુણાકારમાં કોઈક ચલ આવતો હોય તો તમારે શ્રેણીકના ઘટકો ધારવાની જરૂર કોઈક અચળ આવતો હોય તો તમારે શ્રેણીકના ઘટકો ધારવાની જરૂર પડતી નથી પણ અહીંયા ડી આપણે જે મેળવવો છે એના ગુણાકારમાં શ્રેણીક જ આવે છે જો શ્રેણીકના ગુણાકારમાં શ્રેણીક જ હોય તો જે શ્રેણીક મેળવવાનો હોય એના ઘટકો ધારવાના ફરી પાછું રિપીટ કરું છું મિત્રો શ્રેણીકના ગુણાકારમાં શ્રેણીક આવતો હોય અને ઈ શ્રેણીક આપણે મેળવવાનો હોય તો ઈ શ્રેણીકના ઘટકો ધારવા પડે ઓકે મોટે ભાગે 2x2 આપે 3x3 હોય તો એના 9 ઘટકો તમારે મેળવવા પડે દાખલો પણ ઘણો મોટો થઈ જાય એટલે મોટે ભાગે આવા દાખલા 2x2માં જ હોય છે ચાલો એટલે પહેલા શ્રેણીક ડી છે એ આપણે 2x2 ના એના ઘટકો એ બી સી ડી ધારી લઈ ઓકે ચાલો ધારો કે ડી બરાબર એ બી સી ડી છે ચાલો હવે આ જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ લઈ હવે સી ડી
माइनस ए बी बराबर ओ। हवे आ माइनस ए बी वाळुं पद सामे लई जाईए तो पण चाले, कारण के शून्य श्रेणी में कंई पण उमेरीए तो ईज श्रेणी मळशे आपणने। एटले आने आपणे आम ज करी दईए, सी डी बराबर ए बी। तो डाबी बाजू आ श्रेणी ए बी सी डी चारे चार आपणी पासे छे, लखी दईए अहींया। तो श्रेणी सी ना घटको छे 2538 इंटू ए बी सी डी बराबर ए बी ना घटको छे 2-1 3-4 अने बी ना घटको छे 5-2-7-4। चलो एना गुणाकार करशुं एटले आपणने शुं मळशे मित्रों, पहली आर पहलो स्तंभ एटले 2a प्लस 5c, ईज रीते बीजी आर पहली आर बीजो स्तंभ 2b प्लस 5d, ईज रीते बीजी आर पहलो स्तंभ 3a प्लस 8c, बीजी आर बीजो स्तंभ 3b प्लस 8d। चलो हवे सामे 5, 2, 10, जो बहु मोटा आंकड़ा नहीं एटले हूँ डायरेक्ट लखी नाखू छू। ओके 5, 2, 10 अने आ -7 एटले अच्छा चलो लखवा दियो 10-7 अने 4-4 पछी आ थशे 5, 3, 15 वत्ता 28 अने आ थशे 6-16। चलो तो 2a प्लस 5c अने 3a प्लस 8c, 2b प्लस 5d अने 3b प्लस 8d बराबर शू मिलू आपने 10 में 7 जैसे एट्ले 3 थे आ 0 थे आ 8 ने 5 13 ने 2 ने 3 ने 4 43 थे अने आ 16 ने 6 22 थे। ओके तो हवे बे श्रेणीको सामन है एट्ले अनुरूप घटकों सरखावशू एट्ले आपने समीकरण मळशे। चालो एटले 2a प्लस 5c बराबर सामे छे 3, आनो पहेलो घटक बराबर आनो पहेलो घटक, पछी बाजू में 2b प्लस 5d बराबर 0 छे, पछी 3a प्लस 8c बराबर 43 छे अने 3b प्लस 8d बराबर 22 छे। हवे समीकरण 1, 2, 3 अने 4। ओके आने समीकरण 1, 2, 3, 4 नाम आपणे आपी देशुं। हवे आने आपणे उकेलवाना छे तो जेमां सरखा चल आवता होय एसी एसी वाळा उकेलवाना अने बीडी बीडी वाळा उकेलवाना। तो पहेला एसी वाळा समीकरण 1 અને 3 ઉકેલીએ આપણે। તો સમીકરણ 1 હવેમાં આપણે ચલના સહગુણકો સરખા કરવા માટે a ના સહગુણકો સરખા કરીએ અને 3 વડે ના અને 2 વડે ગુણી દે। સમીકરણ 1 × 3 માઈનસ 2 × 2 લેતા। ચાલો તો પહેલા ને આપણે 3 વડે ગુણશું એટલે 6a પ્લસ 15c બરાબર 9 અને બીજાને આપણે 2 વડે એટલે 6a પ્લસ 16c બરાબર સામે થશે 43 ના 2 વડે ગુણશું એટલે 86। ચાલો હવે આની બાદબાકી કરી નાખી એટલે માઇનસ 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 આ તો ઉડી જશે, આ થશે -c બરાબર સામે -86 અને 9 એમાંથી બાદ કરશું એટલે 6-77 તો c બરાબર 77 આપણને મળ્યા છે। હવે આ c બરાબર 77 ની કિંમત કોઈ પણ 1 અથવા 3 જે 2 ઉકેલા હોય એમાંથી કોઈ પણ એકમાં મૂકવાની આપણે પહેલામાં મૂકીએ। સમીકરણ 1માં c બરાબર 77 લેતા સમીકરણ 1માં 77 લેશું એટલે 2a પ્લસ 5 × 77 બરાબર 3 તો 2a પ્લસ આનો ગુણાકાર કરશું એટલે 7 × 5 35 7 × 5 35 ને 3 × 38 બરાબર 3 તો 2a બરાબર 385 સામે જશે અને માઇનસ થશે એટલે માઇનસ 382 આવશે અને એને આપણે 2 વડે ભાગશું એટલે
माइनस 191 थाशे। ओके तो आ आपने माइनस 191 एनी किंमत मिली छे। हवे ईज रीते आ समीकरण बे उकेली लईए आपणे। समीकरण बे गुणिया त्रण माइनस चार गुणिया बे उकेलता। ओके तो समीकरण बे एटले 6b प्लस 15d बराबर 0 अने 6b प्लस 16d बराबर 22 दू 44 डाबी बाजू। तो आंकड़ा एवा ने एवा ज रहेशे, खाली अहीं सामे ज अचळांकोमां ज फेरफार थशे। तो आ उड़ी जशे, आ माइनस डी बराबर माइनस 44, तो डी बराबर 44 मळी गया। हवे डी नी किंमत छे ई समीकरण बे मां मूकी दईं। समीकरण बे मां डी बराबर 44 लेता तो 2b प्लस 5 इंटू 44 बराबर 0, तो 2b प्लस 44 4 पंचा 20 अने 2 4 पंचा 20 ने 2 22 बराबर 0, तो 2b बराबर माइनस 110 सॉरी 220 पहला करिए 220 एने आपणे 2 वडे भागी नाखशू एटले माइनस 110। તો આ રીતે આપણને ABCDની કિંમતો મળી ગઈ છે। હવે શ્રેણીક ડી આપણે જે લીધો છે એમાં મૂકી દેવાની, તેથી ડી બરાબર ABCD બરાબર એની કિંમત છે માઇનસ 191, બીની કિંમત માઇનસ 110, સીની કિંમત 77 છે અને ડીની કિંમત છે 44। ઓકે આંકડાઓ થોડા આપણને મોટા લાગશે પણ કરવાનો તો આ જ રીતે છે। ચાલો નોંધી લો આ દાખલાને। પ્રકિરણ ઉદાહરણ 28 પૂરું કર્યું, ઉદાહરણો બધા જ પૂરા થઈ ગયા છે મિત્રો। હવે સ્વાધ્યાય પ્રકિરણ સ્વાધ્યાય 3 બાકી રહ્યું છે। તો પ્રકિરણ સ્વાધ્યાય 3નો પહેલો દાખલો રકમ આપી છે એ બરાબર 2x2 શ્રેણીક 0100 છે, તો દર્શાવો કે કૌંસમાં એ આઈ પ્લસ બી એ એની આખાઈની એન ઘાત બરાબર એ રેસ ટુ એન ઇન્ટુ આઈ પ્લસ એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ 1 ઇન્ટુ એ। આમાં કેપિટલ આઈ અને કેપિટલ એ છે એ શ્રેણીક બતાવે છે અને સ્મોલ એ બી છે એ અજ્ઞાત બતાવે છે, મતલબ કે અચળાંકો છે। અહીંયા એ અહીંયા એન એ બધા અચળાંક, આઈ અને એ બે જ શ્રેણીક છે એ ખાસ ધ્યાનમાં લેજો, અને આઈ છે એ બે કક્ષાવાળો એકમ શ્રેણીક છે અને એન બિલોંગ્સ ટુ એન છે। તો મતલબ કે આપેલું વિધાન છે એ એન બિલોંગ્સ ટુ એન માટે સાચું છે એવું આપણને બતાવવાનું કીધું છે। તો આવું બતાવવા માટે આપણે જેમ ઉદાહરણની અંદર ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો, એમ અહીંયા પણ આપણે 2-3 દાખલા છે સ્વાધ્યાયની શરૂઆતમાં કે જેમાં ગાણિતીય અનુમાનની મદદથી સાબિત કરવાના થશે। તો 3 સ્ટેપમાં સાબિત કરવાના, એન બરાબર 1 માટે સાબિત કરવાનું, એન બરાબર કે માટે ધારી લેવાનું અને એન બરાબર કે પ્લસ 1 માટે ફરીથી સાબિત કરવાનું। એટલે પહેલા અને ત્રીજા સ્ટેપમાં સાબિત કરવાનું, બીજા સ્ટેપમાં ધારી લેવાનું, બીજા સ્ટેપમાં ધાર્યું હોય એનો ઉપયોગ ત્રીજા સ્ટેપમાં આપણે કરવાનો હોય છે। તો પહેલાં આપેલું વિધાન જે છે એને આપણે ધારી લઈ, ધારો કે P of N તરીકે આપણે જે વિધાન લીધું છે એ આઈ પ્લસ બી એ એની એન ઘાત બરાબર એ રેસ ટુ એન આઈ પ્લસ એન એ રેસ ટુ એન માઇનસ 1 ઇન્ટુ એ, એન બિલોંગ્સ ટુ એન। ચાલો હવે એન બરાબર 1 માટે, એન બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ લેશું આપણે, તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એ આઈ પ્લસ બી એ એની એક ઘાત બરાબર એ આઈ પ્લસ બી એ જ થશે। પછી રાઈટ હેન્ડ સાઈડમાં એ એન આવે છે ત્યાં 1 મૂકી દઈ, એ રેસ ટુ 1 ઇન્ટુ આઈ પ્લસ 1 એ રેસ ટુ 1 માઇનસ 1 ઇન્ટુ એ। તો આ શું થશે, એની એક ઘાત એટલે એ ઇન્ટુ આઈ પ્લસ એની 0 ઘાત એટલે ઈ 1 થઈ જશે એટલે 1 ઇન્ટુ એ। તો એ આઈ પ્લસ બી એક રહી ગયો એવું લાગે છે, યસ અહીંયા બી છે હજુ, બી એ
बी ए, तो आ बी ए, तो बी ए, तो तमे जोई सको छो के लेफ्ट साइड अने राइट साइड समान थई गई छे, तो लेफ्ट हेन्ड साइड इक्वल टू राइट हेन्ड साइड, तेथी पी ऑफ वन सत्य छे, एटले के एन बराबर वन माटे आपेलू विधान साचू छे एवं आपणे साबित करी दीधुं छे। चालो हवे एन बराबर के माटे धारो के पी ऑफ के सत्य छे, હવે પી ઓફ કે સત્ય છે એટલે આપેલા વિધાનમાં જ્યાં એન દેખાય છે એનની જગ્યાએ કે મૂકી દેવાનો, એટલે આ વિધાન છે એમાં આપણે એ આઈ પ્લસ બી એ અને એની કે ઘાત બરાબર એ રેસ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ વન ઇન્ટુ બી એ ઇન્ટુ बी ए के बिलोंग्स टू एन, आ विधान छे एने नंबर एक आपी दईए आपणे, आनो उपयोग करशुं। हवे एन बराबर के प्लस वन माटे आ साचुं छे एम आपणे साबित करशुं। एन बराबर के प्लस वन माटे पी ऑफ के प्लस वन सत्य छे तेम साबित करवा साबित करीशुं के शुं साबित करशुं ए पहेला लखी नाखवानुं, एटले आ आपेलुं विधान छे एमां एन देखाय छे अहींया के प्लस वन मूकी दियो, तो ए आई प्लस बी ए नी के प्लस वन घात बराबर ए रेस टू के प्लस वन इंटू आई प्लस एननी जग्याए के प्लस वन अने ए नी अहींया के प्लस वन माइनस वन एटले ए नी के घात इंटू बी એ, આવું આપણે સાબિત કરવાનું થશે। ઓકે, કે ઇન્ટુ બી એ, અહીં બી એ નીચે લખું છું। ઓકે ચાલો બી એ, હવે આની લેફ્ટ સાઈડ લઈ અને રાઈટ સાઈડ સાબિત કરી। હવે લેફ્ટ હેન્ડ સાઈડ એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે પ્લસ વન, તો એમાંથી એ આઈ પ્લસ બી એ અહીં ઘાતમાં સરવાળો હોય એને છૂટી પાડવાનો, એ રેસ ટુ કે ઇન્ટુ ए आई प्लस बी ए, आधार सरखो हो तो घात नो जेम सरवाड़ो थे घात में सरवाड़ो होने सरखा आधार में घात आपी सकाय, तो के ए आई प्लस बी ए नी के घात बराबर, तो आप अव लखी सकी परिणाम एक ऊपर थी, एट आग अँ करवा आ बाजू लखू छू सेज ए रेस टू के इंटू आई प्लस के इंटू ए रेस टू के माइनस वन इंटू बी ए इंटू आ आपू छे ए आई प्लस बी ए एक पर थी। हवे आना अनुरूप क्रमिक घटकोनो जेम गुणाकार आपणे पदोनो करीए छीए एवी ज रीते करवानो छे, आनो आनी साथे पहेलानो पहेला साथे, एटले ए रेस टू के प्लस वन थशे कारण के ए नी के घात अने ए एटले आधार सरखो होय तो घातनो सरवाळो एटले के प्लस वन आई इंटू आई एटले आई स्क्वेर प्लस पहेलानो पहेला साथे थई गयो पहेलानो बीजा साथे करीए तो ए रेस टू के आ अचळांको बार लई ली आई ए શ્રેણિકોનો ગુણાકાર આગો પાછો નહીં કરવાનો, ઓકે એ જેમ છે પહેલા આ અને પછી આ એમ જ ગુણાકારમાં રાખવાના, ઓલો આડો ઓડો નહીં કરવાનો કારણ કે શ્રેણિક ગુણાકાર સમક્રમી હોતો નથી, ખાસ ધ્યાન દેવાનું। ઓકે ચાલો, પહેલાનો આ બે સાથે થઈ ગયો, હવે બીજાનો ગુણાકાર પહેલા સાથે એટલે વત્તા કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ વન અને એ રેસ ટુ વન એટલે એ રેસ ટુ કે થશે અને બી એ આઈ प्लस हवे बीजा नो बीजा साथे एटले के एमनम ए रेस टू के माइनस वन इंटू बी स्क्वेर इंटू ए स्क्वेर। ओके, तो आवो गुणाकार आपणने मळ्यो छे तो बराबर ए रेस टू के प्लस वन आई स्क्वेर छे ए आई थाय एटले आई लखी सकीए, पछी ए रेस टू के इंटू बी आई ए बराबर एज थाय प्लस के इंटू ए रेस टू के इंटू बी ए आई बराबर पण एज थाय प्लस हवे अहींया ए नो स्क्वेर छे, हवे ए स्क्वेर नुं मूल्य आपणी पासे सीधुं छे नहीं पण रकममां आपणने ए ऑलरेडी आपेलो छे तो ए स्क्वेर शुं थाय आपणने त्यांथी मळी जाय एम छे, तो अहींया जराक आपणे बतावो पड़शे के अहींया आपणे किंमतो कोनी कोनी मूकी छे, तो के आई स्क्वेर बराबर आई थया छे
પછી આઈ એ અને એ આઈ બરાબર એ મૂક્યા છે અને એ સ્ક્વેર શું થાય છે એ મેળવીએ તો 0100 અને એને ગુણ્યા પાછો 0100 તો આ શું મળે છે પહેલી આર પહેલો સ્તંભ 00 એટલે આ 0 થઈ ગયો બીજી આર બીજો સ્તંભ એટલે 00 આ 0 થઈ ગયો બીજી આર પહેલો સ્તંભ બધા 0 જ છે આઈ બે 0 આ 0 એટલે આઈ 0 તો આ થઈ ગયો ઓ એનો મતલબ કે આ છે શૂન્ય તો અહીંયા સીધું જ ઓ આવી ગયું મિત્રો ઓકે એટલે આ જે આખું પદ આવ્યું છે એના પછીનું સ્ટેપ હું લખું છું પણ આટલું થોડુંક નીચે નહીં મજા આવે વધારે ઓકે એટલે આટલું નોંધી લ્યો પછી હું બાજુમાં લખું છું એના પછીનું સ્ટેપ શું આ રફ કરીને એટલે પહેલાં આટલું નોંધી લ્યો મિત્રો ચાલો મિત્રો અહીં સુધી તમે કરી દીધું છે હવે એના પછીનું સ્ટેપ અહીંયા કરું છું ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ કે પ્લસ વન ઇન્ટુ આઈ પ્લસ એ રેસ ટુ હવે છેલ્લો તો 0 જ છે એટલે આ બેમાંથી બી એ અને બી એ તો કોમન નીકળી જશે એ રેસ ટુ કે કોમન નીકળી જશે અહીંયા 1 અને અહીંયા કે એટલે કે પ્લસ 1 જ થઈ ગયું એટલે કાઉન્સમાં સીધું જ લખી નાખું છું કે પ્લસ 1 એ રેસ ટુ કે ઇન્ટુ બી ઇન્ટુ એ તો આવું જ શું આપણે જોતું હતું તો કે હા કે પ્લસ 1 ઇન્ટુ એ રેસ ટુ કે એ રેસ ટુ કે ઇન્ટુ બી એ આવું જ આપણે સાબિત કરવાનું હતું તો ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ તેથી પી ઓફ કે પ્લસ 1 સત્ય છે તેથી આપણે પી ઓફ કે સત્ય છે એમ લઈ અને પી ઓફ કે પ્લસ 1 સત્ય છે એવું આપણે બતાવી દીધું છે તો આપણે કહી શકીએ કે તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ એન સત્ય છે આપેલું વિધાન છે એ દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે એવું આપણે કહી શકીએ આટલું છે એ તમારે લખવાનું છે આ દાખલા માટે નોંધી લ્યો તો અહીંયા સુધી વિડીયો લેક્ચર રાખીએ આગળના દાખલા છે એ આવતા વિડીયો લેક્ચરથી ગણશું મિત્રો ગુડ બાય આવજો